નમસ્તે મિત્રો, સાદા વ્યાજ માટેનો ક્વેશ્ચન છે. પહેલા એકદમ સરળ રીતે સમજીએ, પછી એની શોર્ટકટ રીત સમજીએ. તો સૌથી પહેલા ક્વેશ્ચન છે કે રૂપિયા 5,000 નું અમુક વ્યાજના દર, એટલે વ્યાજનો દર આપેલો નથી, 2 વર્ષનું સાદું વ્યાજ 100 રૂપિયા થાય છે, તો તે જ મુદ્દર એટલે જેટલા રૂપિયા પેલા છે તેનું 5 વર્ષનું સાદું વ્યાજ કેટલું, એટલે 2 દાખલા આપણે ગણવાના છે. પહેલા સમજો, પી બરાબર શું થશે? 500 થશે. વ્યાજનો દર એટલે કે આર આપેલો નથી, 2 વર્ષ એટલે કે સમય કહેવાય, ટી અથવા ટી લખો અથવા એન લખો, કેટલું થશે? 2 વર્ષ. એનું વ્યાજ કેટલું આપેલું છે? વ્યાજ એટલે કે આઈ બરાબર આપેલા છે 100 રૂપિયા, 500 રૂપિયા છે. હવે જો કરવાનું શું છે, આપણે આર શોધવાનું છે. તો આર એટલે વ્યાજનો દર શોધવાનું સૂત્ર ના આવડતું હોય તો વ્યાજ શોધવાનું સૂત્ર શું છે? તો આઈ બરાબર પી આર એન છેદમાં 100. હવે આર શોધવાનો છે તો અહીંયા લખીએ આર બરાબર, અહીંયા આર શોધવાનો છે, એની આજુબાજુમાં જે છે એને સામે મોકલી દો. સામે જાય ગુણાકારમાં છે તો ક્યાં જાય? ભાગાકારમાં જાય. સામે છેદની અંદર અહીંયા જો અહીંયા આર લખ્યું છે તો પી ગુણ્યા એન, સામે આઈ તો ઉપર હતો જ, અહીંયા આરના જો 100 છેદમાં હતો, સામે જાય તો ક્યાં જાય? અંશમાં. અહીંયા 100 એટલે 100 આઈ, એટલે આઈ ગુણ્યા 100 છેદમાં પી એન. અહીંયા લખેજો આર બરાબર 100 ગુણ્યા, અહીંયા જો 100 ગુણ્યા કેટલા છે? આઈ છે, અથવા આઈ ગુણ્યા 100 લખો, બંને સેમ જ છે, પી ગુણ્યા એન. હવે 100 એટલે અહીંયા ગુણ્યા આઈ એટલે વ્યાજ કેટલું હતું? 100 રૂપિયા હતું. પી અહીંયા જો કેટલું હતું? 500 હતા. ગુણ્યા એન કેટલા હતો? જો અહીંયા 2 વર્ષ, 2 લખી દીધા, 2 0 અહીંયા કટ થઈ જાય છે, 5 અહીંયા ભાગ ચલાવીએ તો 20 5 100 થાય, 2 10. અહીંયા શું આવ્યું? આ 10 વ્યાજનો દર છે, તો 65% લખાય. આર બરાબર 10%. હવે એને શું કીધું છે કે આર અહીંયા આવી ગયો છે, એટલે તો તે જ મુદ્દલ એ જો તે જ મુદ્દલનું તે જ દર, એટલે તે વ્યાજનો દર છે તે જ અહીંયા લખ્યું છે, તે જ દરે 5 વર્ષનું સાદું વ્યાજ કેટલું થશે? તો આઈ શોધવાનું છે, આઈ બરાબર પી આર એન છેદમાં 100. પી એટલે તે જ મુદ્દલ, એટલે કેટલું મુદ્દલ હતું? 500. આર એટલે વ્યાજનો દર સેમ જ લેવાનો છે, એન કેટલું લેવાનો છે? 5 છેદમાં 100. અહીંયા જો 2 0 અહીંયા કટ કરી દઈએ, 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 10, 25 એ 250. તો આઈ એટલે વ્યાજ કેટલું આવ્યું? 250. તો 250 શું થયું? આન્સર. હવે આ જ દાખલો છે એને આપણે શું કરીએ? શોર્ટકટ, શોર્ટકટ રીતે સમજીએ. તો ક્વેશ્ચન આવી રીતે નવદય માટે બહુ પૂછાય છે, 500 રૂપિયાનું અમુક વ્યાજના દરે 2 વર્ષનું વ્યાજ કેટલું છે? તો જો 2 વર્ષનું વ્યાજ કેટલું છે? 100 છે. તો 5 વર્ષનું કેટલું? 5 વર્ષે કેટલા? તો 100 ગુણ્યા 5 કરી દેવાના, છેદમાં મૂકવાના 2, એ 2 થી ભાગ ચલાવીએ તો 50 2 100 થાય, 50 ગુણ્યા 5 એટલે 5 5 25 10 250 રૂપિયા. શું આવ્યું? વ્યાજ. શોર્ટકટમાં પતી ગયું. જો આખું લખવાનું હોય તો આપણે આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ લખવો પડે. આગળ બીજો એક ક્વેશ્ચન છે, એ જો 8,000 રૂપિયાનું 7.5% દરે 1 વર્ષ 3 મહિનાનું સાદું વ્યાજ કેટલું થાય? એ જો ફરીથી લખી દઈએ, પી બરાબર કેટલા આપેલા છે? 8,000, 7.5%, આર બરાબર 7.5. જો આને બરાબર બીજી રીતે લખવું હોય તો 75 ના છેદમાં 10 લખાય. એ સમય એટલે કે એન કેટલો આપેલો છે? 1 વર્ષ 3 મહિના. જો અહીંયા ભૂલ થવાના ચાન્સ છે, અહીંયા મહિના છે તો બધાને મહિનામાં ફેરી દો. 1 વર્ષમાં કેટલા મહિના હોય? 12 12 + 3 એટલે કે 15 મહિના કહેવાય. આવી રીતે અહીંયા વ્યાજ શોધવાનું છે, તો આઈ બરાબર શોધવાનું છે. મહિના છે એને આપણે વર્ષમાં ફેરવવા હોય તો 15 ના છેદમાં 12 વર્ષ લખાય, કેમ કે આપણે સમય છે વર્ષમાં લઈએ છીએ. શોધવાનું છે વ્યાજ, આઈ બરાબર પી આર એન છેદમાં 100. પી ની કિંમત કેટલી છે? તો 8,000 છે. આર ની કિંમત, વ્યાજનો દર કેટલો આપેલો છે? એટલે 75 ના છેદમાં 10. આ 10 કેમ લીધા? અહીંયા 1 પોઈન્ટ હતો, 75 ના છેદમાં 10 લખાય, આપણે સાદુરૂપ ઝડપથી આપી શકીએ એટલા માટે. એન કેટલો લેવાનો છે? જો 15 ના છેદમાં 12, 15 ના છેદમાં 12, અહીંયા 100 ના 100 પાછા મૂક્યા, 0 0 2 કટ થઈ જાય છે, 1 0 અહીંયા કટ થાય છે, 12 છે અહીંયા 8 છે, તો 4 2 8 થાય, 6 2 12 થાય, ફરીથી 3 ભાગ ચાલે છે, 3 2 6 2 2 4, એ જો 3 અહીંયા ભાગ ચાલે છે, 3 5 15. હવે જો ગુણાકાર કરવું હોય, 75 ગુણ્યા 5 કરીએ, 75 ગુણ્યા ના આપણે શું કરીએ? ગુણાકાર કરીએ, ફરીથી 2 કરીએ, નાખા તો 5 ગુણ્યા 2 કરીએ, 5 2 10, 75 ગુણ્યા 10 કરવાના છે, ડાયરેક્ટ 75 ગુણ્યા 10 સમજીએ, 75 1 75 થાય, પાછળ 1 0 કરી દો, આ 750 શું થયું? વ્યાજ. તો આવી રીતે આપણે સરળતાથી લખી શકીએ છીએ. આવી રીતે ગણિત અને રીતિંગના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે.
ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.